સ્વાગત છે, હું છું યશ ભટ્ટ આપની સાથે. સુપ્રભાત. શરૂઆત કરીએ મહત્વપૂર્ણ ખબરોથી. તો આગામી બે દિવસ માટે વરસાદની આગાહી હજુ પણ કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવા જઈ રહ્યો છે. ખાસ તો અમદાવાદ, આણંદ, અરવલ્લી કે આ ત્રણ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય દાહોદ, ગાંધીનગર, ખેડા અહીંયા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલ, અમરેલી અહીંયા પણ વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય ભાવનગર અને ગીર સોમનાથ, જૂનાગઢ અહીંયા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ જેવા વિસ્તારો કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સંવાદદાતા વિભુ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. વિભુકાસ, જણાવશો ફરી એકવાર આગાહી કરવામાં આવી છે હજુ પણ બે દિવસ માટે, જતા જતા પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. યસ, અત્યારે ગુજરાત ઉપર તો ખાસ કરીને પશ્ચિમ, નોર્થ પશ્ચિમના જે પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે તાપમાનમાં એકાએક વધારો થઈ રહ્યો છે, ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થતી હોય અને આ થંડરસ્ટોર્મના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે જ્યાં વરસાદ થશે ગાજવીજ સાથે અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ જે જિલ્લાઓ છે તેના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. યસ, ખાસ મહત્વનું એ છે કે હજુ પણ જે ચોમાસાની સિઝનના દિવસો બાકી છે, એટલે કે ચોમાસાનો હજુ વિદાય લેવાની કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ છેલ્લે છેલ્લે જતા જતા પણ જમાવટ કરતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે બપોર પછી ખૂબ જ વાતાવરણમાં પલટો પણ આવી જતો હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ફરી એકવાર વરસાદની આગાહી, હજુ પણ બે દિવસ માટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. વાત કરીએ સુરત જિલ્લાની કે જ્યાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. બારડોલી, ઉમરપાડા, માંગરોળ આ બધા તાલુકાઓમાં વરસાદના અપડેટ સામે આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો ઉમરપાડાના સાથે જ અલગ અલગ વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. સુરતના વાતાવરણમાં તમે જોઈ રહ્યા છો કે પલટો આવ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો. કતારગામ, વેડ રોડ, અડાજણ, વરાછા, ઉધના, પીપલોદ, વેસુ આ સમગ્ર વિસ્તારમાં વરસાદ નોંધાયો. બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. સુરત જિલ્લામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે, ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. બારડોલી, ઉમરપાડા, માંગરોળ તાલુકામાં વરસાદના અપડેટ સામે આવી રહ્યા છે. ત્યારે મોડી રાત્રે વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો. શરૂઆતમાં વાપી અને આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ નોંધાયો, સાથે જ રાજ્યના પાડોશી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં પણ હળવો વરસાદ નોંધાયો. આમ જિલ્લામાં અનેક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ નોંધાયો. જોકે મોડી રાત્રે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં જે તોફાની વાતાવરણ સર્જાયું અને વીજળીના કડાકા ભડાકા થયા, તોફાની વાતાવરણ વચ્ચે વરસાદ, ધોધમાર વરસાદ વરસ્યો. આમ તોફાની વાતાવરણને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હોવાની ખબરો હતી. મોડી રાત્રે વલસાડ જિલ્લામાં આવેલા વાતાવરણના પલટાથી અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પણ થયો. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં તોફાની વરસાદ વરસ્યો, જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો નવસારી જિલ્લાની તસવીરો જુઓ કે જ્યાં ભારે પવનના કારણે થઈને ધોધમાર વરસાદ પડ્યો. જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે આ ધોધમાર વરસાદ જોવા મળ્યો. નવસારી શહેર સહિત ગણદેવી, ચીખલી, વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ થયો. આ વરસાદને કારણે બિલીમોરા શહેરમાં વીજળી ડૂલ થઈ હોવાની ખબરો જોવા મળી રહી છે. તો વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ખાસ વાપી આસપાસના વિસ્તારની અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં હળવાથી ભારે વરસાદની અલગ અલગ તસવીરો છે. જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ પડ્યો છે. સેલવાસ અને આસપાસના વિસ્તારમાં પણ હળવો વરસાદ નોંધાયો છે.
गीर सोमनाथ की तस्वीर जुओ, वीजळी कड़ाकाना कारण वृक्ष में आग लागी होवानी लाइव तस्वीरो तमे निहाळी रह्या छो। आ कोडीनार नजीकना मितियाज गामे नाळियेरना वृक्ष पर वीजळी त्राटकी अने आग लागी होवानी तस्वीर जुओ छो तमे। एक बाजु वरसाद छे, बीजी बाजु चालू वरसाद में आग पण लागी छे। भारे वरसाद वच्चे पण आग सतत यथावत रही थी।